છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના માંગના નિરાકરણ અર્થે પ્રતિક ધરના યોજવામાં આવ્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેતૃત્વમાં જિલ્લાના તમામ તાલુકા મથકે તાલુકાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા સંગઠનના તમામ હોદ્દેદારો, શિક્ષકો દ્વારા છોટાઉદેપુર, કવાંટ, સંખેડા, નવસારી, બોડેલી તેમજ પાવી જેતપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 2004 પછીના પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવા, છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરવા, ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પે વિનિયમિત રાખવા, સીસીસી પાસ કરેલ પ્રાથમિક શિક્ષકોને મળવા પાત્ર તારીખથી લાભ આપવા, 8 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને અલગ ગ્રેડ આપવા તેમજ આદિવાસી વિસ્તારના 30 કરતાં ઓછી સંખ્યાવાળી શાળાઓ મર્જ નહીં કરવા સહિત અનેક પડતર પ્રશ્નો અંગે આજરોજ 12 કલાકથી સાંજના 5 કલાક સુધી પ્રતિક ધરણા યોજીને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આજરોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા આયોજિત શિક્ષકોના જે પડતર પ્રશ્નો છે તે બાબતે છોટાઉદેપુર તાલુકા શાળા 1 બહાર ધરના કાર્યક્રમ યોજાયો, જેમાં અમારી મુખ્ય માંગ એ છે કે જૂની પેન્શન યોજના ફરી ચાલુ રાખો અને 7મા પગાર પંચની સંપૂર્ણપણે અમલવારી થાય, 4200 ગ્રેડ પે પ્રથમ વર્ષ પ્રથમ ઉચ્ચતરમાં મળતું રહે અને શિક્ષણ સિવાયની જે અન્ય કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે એ ન સોંપે એ બધા જ અમારા માંગો સાથે આજરોજ અમે માનનીય મામલતદાર સાહેબ શ્રી છોટાઉદેપુરને આવેદનપત્ર આપ્યો. હવે એમણે અગાઉ આ આવેદનપત્ર આગળ રજૂ કરે, જો અમારી માંગણી ન સંતોષાય તો રાજ્ય શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું. અવિનાશ એસ રાઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, મહામંત્રી.